કોણ છે સાયચા બંધુ? જામનગરમાં કેવી રીતે જમાવ્યું વર્ચસ્વ? જે સાયચા બંધુના બાંધકામો ઉપર ભૂપેન્દ્ર સરકારનું બુલડોઝર ફરી વળ્યું એ સાયચા બંધુ આજકાલના નહીં પણ 1992 થી જામનગરના બેડી બંદર પર આતંક મચાવી રહ્યા હતા. સાયચા ગેંગનું એવું વર્ચસ્વ હતું કે લોકો તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પણ ડરતા હતા. જામનગરમાં છેલ્લા 50 વર્ષથી સાયચા બંધુનો જામનગરના બેડી બંદર પર દબદબો હતો. 1992માં બેડી બંદર પર નૂર મહમદ સાયચા ચરસ અને ગાંજાનો ધંધો કરતો હતો. નૂર મહમદને 4 દીકરા હતા, ઇમરાન સાયચા, સિકંદર સાયચા, રજાત સાયચા, ઉમર સાયચા. સિકંદર અને ઇમરાને લુખ્ખાગીરી, દાદાગીરી અને વ્યાજ વટાવનો ધંધો શરૂ કર્યો હતો. સાયચા બંધુ 30% વ્યાજે નાણાં ફેરવતા હતા. આ ઉપરાંત દેશી દારૂની ભઠ્ઠી પણ ચલાવતા. તો બીજી તરફ રજાકે વરલી મટકાનો ધંધો શરૂ કર્યો હતો. આ ઉપરાંત ચારેય ભાઈઓએ બેડી બંદર પર લેબર કોન્ટ્રાક્ટનો ધંધો શરૂ કર્યો હતો અને સમગ્ર બેડી બંદરને કેપ્ચર કરી લીધું હોય તેવો દબદબો ધરાવતા હતા. કાળા કારોબારનું એપી સેન્ટર બન્યું બેડી બંદર. એક સમય હતો જ્યારે બેડી બંદર પર કોલસો, સોયાબીનની મોટી માત્રામાં આયાત થતી હતી. જો કે સાયચા પરિવાર કોલસો અને સોયાબીનની હોડીઓ દ્વારા ચોરી કરતા હતા. થયું એમ કે સાયચા પરિવારના આતંકથી કંટાળીને વેપારીઓએ કોલસા અને સોયાબીનની આયાત કરવાનું બંધ કરી દીધું. બીજી તરફ સાયચા પરિવારે બેડી બંદર પર અડ્ડું જમાવી દીધો. બાદમાં બંદર પર નાના મોટા લેબર કોન્ટ્રાક્ટ શરૂ થયા જેમાં સાયચા બંધુઓએ ઝંપલાવ્યું અને દાદાગીરીથી લેબર કોન્ટ્રાક્ટમાં કમિશન ખાતા. કોન્ટ્રાક્ટ અન્ય કોઈ પાસે જાય તો આ ગેંગ સામે પડતી અને કોઈ પડકારે તો મારપીટ અને મર્ડરને અંજામ આપતા. પણ સાયચા ગેંગ જરાય ખચકાતી નહીં. શિક્ષિકાના આપઘાતથી આવ્યો વળાંક. રજાકની ધરપકડ બાદ ગેંગની પડતી શરૂ. સાયચા ગેંગનો અંત. થયું એમ કે સાયચા ગેંગને રાજકીય પક્ષોનો પણ સપોર્ટ મળતો રહ્યો. અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓએ આશ્રય પૂરો પાડ્યો જેના કારણે આ ગેંગની દાદાગીરી એટલી વધી ગઈ કે સાયચા બંધુઓ હત્યા, મારપીટ, જમીન અને મકાન પચાવી પાડવા પર ઉતરી આવ્યા. સાયચા ગેંગના કાકા, બાપા, મામા, ફઈ, માસી મળીને પરિવારના 80-90 સભ્યો છે જે 7,000-8,000ની વસ્તી પર દાદાગીરી કરીને એક સામ્રાજ્ય ચલાવતા હતા. 35 વર્ષથી આ પરિવારની દાદાગીરી સામે કોઈએ ઊંચો અવાજ કરવાની હિંમત ન કરી. પણ રજાકની હેરાનગતિના કારણે એક શિક્ષિકાએ જામનગરમાં આત્મહત્યા કરી. તેની સ્યુસાઇડ નોટમાં રજાક સહિત 3 શખ્સના નામ હતા. થયું એમ કે પોલીસે રજાકની ધરપકડ કરી અને ત્યારબાદ તેના કાળા કારનામા ખુલતા ગયા. પહેલા રજાક અને ત્યારબાદ તેનો ભાઈ હનીફ પણ જેલ હવાલે થયો. તો બીજી તરફ શિક્ષિકાના આપઘાતનો કેસ લડી રહેલા વકીલ હારૂન પાલેજાની પણ 13 માર્ચે હત્યા થઈ ગઈ. આ હત્યા કેસમાં પણ સાયચા ગેંગનો હાથ હોવાનું સામે આવતા સરકાર ફરી એકવાર એક્શનમાં આવી અને આ વખતે ન માત્ર સાયચા બંધુ પણ તેની સાથે જોડાયેલા સાગરીતોના ગેરકાયદે બાંધકામો, લોકોની પચાવી પાડેલી જમીન મુક્ત કરાવી આપી. સાયચા ગેંગ વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાવવા તૈયાર નહોતું થતું એ જ જામનગરમાં આજે સાયચા ગેંગના બાંધકામો ઉપર બુલડોઝર ચાલતા જામનગરવાસીઓએ ઉજવણી કરી. સાથે જ સરકારે સંકેત આપ્યો છે કે આવા ગુનેગારોને સાંખી નહીં લેવાય. હવે ગુનેગારો અને તેના સાગરીતો પર દાદાનું બુલડોઝર ચાલશે. જેમ ઉત્તરપ્રદેશમાં ગુનેગારોનો સફાયો થયો એ જ ઢબે હવે ગુજરાતમાં પણ ગુનેગારોને ડામી દેવાશે. હિરેન પરમાર, VTV ન્યૂઝ, જામનગર.